કૃષ્ણ. 5000 થી વધુ વર્ષો થયા તો પણ કૃષ્ણ હાજર જ હોય એવું કેમ લાગે? સૌના બનીને રહેતા કૃષ્ણ સૌને વ્યક્તિગત કેમ લાગે? ક્યારેક ખૂબ સહેલા તો ક્યારેક અઘરા કેમ લાગે? કોઈ સૌને કેમ ગમી શકે? સમજાવશો? મમ્મી, પપ્પા, દાદા, દાદી, જેને જે રૂપ ગમે તે, મને તો કાનો ગમે. કાનો, કાના સાથે ક્રિકેટ રમાય, કાના સાથે પેટ ભરીને બ્રેડ બટર ખવાય, કાના સાથે સ્વિમિંગ કરાય, કાના સાથે સ્કૂલની છેલ્લી પાલીએ બેસીને મસ્તી કરાય, કાના સાથે. તમે સમજી ગયા ને? મને ડાન્સ અને મ્યુઝિક બહુ જ ગમે. મ્યુઝિકમાં ફ્લુટ અને ડાન્સમાં રાસ, જમવામાં બટર, પક્ષીઓમાં મોર, પ્રાણીઓમાં ગાય અને વાસણમાં મટુકી. ક્યારેય જવાયું નથી, પણ મને લાગે છે કે ગોકુળ મને ગમશે જ. ત્યાં કાનો હશે જ અને મારી સાથે રાસ રમશે જ. જીવનમાં જો હવે પ્રેમ થશે ને તો એ બીજી વારનો પ્રેમ હશે. પહેલો પ્રેમ તો કાનો જ. તમે સમજી ગયા ને? મને કાનો ના ગમે. ઇનફેક્ટ કાનાની તો મને ઈર્ષ્યા આવે. હા, આઈ મીન ઇટ. એ બધાને વાલો લાગે અને બધા જેને પ્રેમ કરે ને એ કાનાની મને અદેખાઈ આવે. મને ગમે કૃષ્ણ, વાસુદેવ, સારથી, કંસનો વધ, શિશુપાલનો વધ, મને યોદ્ધા ગમે. મને ટીટ ફોર ટેટ કરવા વાળો કૃષ્ણ ગમે. સમજી ગયા ને તમે? મને તો સખા ગમે. ભાર વિનાનો સંબંધ પ્રેમ ખરો, પણ હાજરીને આધારિત નહીં. પ્રીત ખરી, પણ આકર્ષણને આધારિત નહીં. તીખો ગુસ્સો, પણ મિલનની મીઠાશ પણ એવી જ. અબોલા ખરા, પણ આંખોથી વાતો થતી રહે એવા. હક ખરો, પણ શરતો નહીં. ફરજ ખરી, પણ કશું જ ફરજિયાત નહીં. મારે પ્રિયતમાની પીડા નહીં, સખીનું સુખ પૂરતું છે. તમે સમજી ગયા ને? મને શાંતિદૂત કૃષ્ણ ગમે. મને સુદામાના મિત્ર કૃષ્ણ ગમે. મને પાર્થના સારથી કૃષ્ણ ગમે. મને બલરામના ભાઈ કૃષ્ણ ગમે. મને દ્રૌપદીના ચીર પૂરતા કૃષ્ણ ગમે. મને સ્મિત પાછળ દુઃખ છુપાવતા કૃષ્ણ ગમે. મને ધર્મનો અર્થ સાર્થક કરતા કૃષ્ણ ગમે. તમે સમજી ગયા ને? પોતાના વંશને ભારે હૃદયે પ્રાંચી લઈ જતા દ્વારકાધીશના મનમાં શું પીડા થઈ હશે? એવા કેટલાય નિર્ણયો છે જે તાર્કિક રીતે સાચા હોવા છતાં છળ કહેવાયા. એ નિર્ણયો લેતી વખતે વાસુદેવના મનમાં શું વિચાર આવ્યા હશે એ સમજવાની કોશિશ કરું છું. પાંચ પતિઓની પત્ની દ્રૌપદી, મહાભારતનું યુદ્ધ, બાણશૈયા પર ભીષ્મ અને નિશસ્ત્ર કર્ણ, એવી ઘણી બધી બાબતો છે જેમાં કૃષ્ણએ નિમિત્ત બનવું પડ્યું છે. એવી કોઈ બાબત નથી જે કૃષ્ણના હાથની બહાર હોય, છતાં સતત બધું આપણે કરતા હોઈએ એવો અનુભવ એ કરાવતા આવ્યા છે. કૃષ્ણનું સ્વરૂપ એટલું બધું વિશાળ છે કે કોઈ એક સ્વરૂપમાં એને નિર્ધારિત ના કરી શકાય. તમે સમજી ગયા ને? કાનો કહીએ એટલે લાગે આપણો ભાઈ બંધ જ છે. રાધાને તો ગોકુળવાસી કાનો ગમે. મને સ્મિત કરી ગોપીઓને ઘાયલ કરનાર કાંજી નહીં, મને સુદર્શન ચક્ર ચલાવનાર કૃષ્ણ ગમે. બીજા બધા સંબંધો કબૂલ, પણ સખા તો કૃષ્ણ જ. કૃષ્ણ જેવો મને બનાવ્યો છે એવા કૃષ્ણ. તમે સમજી ગયા ને? બધું જ અપૂર્ણ સર્જનાર કૃષ્ણ પોતે પૂર્ણ પુરુષોત્તમ છે. સ્વયંમાં કૃષ્ણ જોઈએ તો કદાચ કૃષ્ણ સુધી પહોંચાય. સૌમાં કૃષ્ણ જોઈએ તો કદાચ કૃષ્ણ આપણા સુધી પહોંચી જાય. એની વાતનો કોઈ અંત ક્યાંથી હોય? જ્યાં કૃષ્ણ હોય ત્યાં તો નવી શરૂઆત હોય. તમે સમજી ગયા ને?